સૌનું સ્વાગત છે. સૌને દિવાળીના નૂતન વર્ષ અભિનંદન. અને હવે વિદ્યાર્થીઓ, આપણે આળસ ખંખેરી અને ફરી પાછું આપણા અભ્યાસમાં આપણે બધા લાગી જઈશું. દ્વિતીય સત્રમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સંસ્કૃતની અંદર આપણે ધોરણ 7 સંસ્કૃતમાં આજે પહેલો ચેપ્ટર, જેને આપણે કહેવાય છે પ્રહેલિકા. પ્રહેલિકા એટલે ઉખાણા. દરેક પુસ્તકની અંદર, દરેક વિષયની અંદર, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, દરેકમાં આપણે ઉખાણા સમજતા હોઈએ છીએ, ઉખાણા આવતા હોય છે. તો આ બધા ઉખાણા એટલે પ્રહેલિકા. એ પ્રહેલિકા ઉખાણાથી આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, શરૂઆતની અંદર આ બધા જ ઉખાણા તમે એક વાર તમે વાંચી જજો, જે તમને ખ્યાલ આવે કે આ ઉખાણા તમને શું કહેવા માંગે છે. મિત્રો, બહુ સહેલા છે, એક બે વાર તમે વાંચશો એટલે તમને આનો અર્થ તમને ખબર પડશે, અને પછી તમને એ શું વસ્તુ કહેવા માંગે છે તેમનો શબ્દાર્થ અને ભાવાર્થ પણ તમને ખ્યાલ આવશે. મિત્રો, તો હવે આપણે પ્રહેલિકા શરૂ કરીએ છીએ. મિત્રો, દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક કાઢીને બેસશે. હું જે રીતે બોલું છું એ રીતે ધ્યાન રાખી અને પુસ્તકમાં ધ્યાન રાખી અને ભણવાનું શરૂ કરશે. મિત્રો, પહેલું છે, જુઓ, વૃક્ષાગ્રવાસી, વૃક્ષાગ્રવાસી નચ પક્ષીરાજ ત્રિનેત્રધારી નચ શૂલપાણી ત્વગવસ્ત્રધારી નચ સિદ્ધ યોગી જલમ ચ વિભ્રન્ન ઘટો ન મેઘ. જો શું કહે છે મિત્રો, પહેલા પેલેટીમાં વૃક્ષાગ્રવાસી, વૃક્ષની ટોચ ઉપર રહેનારા, બરાબર છે, વૃક્ષાગ્રવાસી વૃક્ષની આગળ, વૃક્ષાગ્રવાસી વૃક્ષની ટોચ ઉપર, અગ્ર એટલે ઉપર, વૃક્ષની ટોચ ઉપર રહેનારો વૃક્ષાગ્રવાસી નચ પક્ષીરાજ, પણ તે પક્ષીરાજ નથી. નચ એટલે નથી, વૃક્ષની ઉપર રહેનારો છે પણ તે પક્ષીરાજ નથી. પક્ષીરાજ કોણ? પક્ષીરાજ એટલે ગરુડ. વૃક્ષની ટોચ ઉપર રહેનારો પણ તે પક્ષીરાજ ગરુડ નથી. પછી શું કહે છે, ત્રિનેત્રધારી, ત્રિ એટલે ત્રણ, નેત્ર એટલે આંખો, ત્રિનેત્રધારે ત્રણ આંખો વાળો, કેટલી આંખો છે એને? ત્રણ આંખો વાળો છે, ત્રણ આંખો વાળો છે ત્રિનેત્રધારી નચ શૂલ પાણી, ત્રણ આંખો વાળો છે પણ તે શૂલ પાણી નથી. શૂલ પાણી એટલે કોણ? ભગવાન શંકર. શૂલ પાણી, શૂલ એટલે ત્રિશુલ, પાણી એટલે હાર, પણ તે ત્રિશુલ ધારણ કરનારો નથી. ત્રણ આંખો વાળો છે પણ તે ત્રિશુલ ધારણ કરનારો નથી. ત્વગ શું કહે છે? ત્વગ વસ્ત્રધારી નચ સિદ્ધ યોગી. કેવા વસ્ત્રો પહેરે છે? ભગવા વસ્ત્રો પહેરે છે, બરાબર છે. ત્વગ વસ્ત્ર જે સમાજે ત્યાગી દીધેલો રંગ છે એ ભગવો વસ્ત્ર, ત્યાગ વસ્ત્રો પહેરે, ત્વગ વસ્ત્ર એવા ભગવા વસ્ત્રો ધારણ કરનારો છે પણ તે સિદ્ધ યોગી નથી. નચ સિદ્ધ યોગી, ભગવા જેવા વસ્ત્રો ધારણ કરનારો છે પણ તે સિદ્ધ યોગી નથી, બરાબર છે. પછી નચ સિદ્ધ યોગી જલમ ચ વિભ્રન્ન, જલમ ચ વિભ્રન્ન ઘટો ન મેઘ. જળ ધારણ કરનારો છે, તેના પેટમાં, તેના ઉદરમાં શું છે? જળ ભરેલું છે, એના ઉદરમાં પાણી ભરેલું છે. જલમ ચ વિભ્રન્ન ઘટો ન મેઘ, એના શરીરમાં પાણી ભરેલું છે તેમ છતાં તે ઘટો ન મેઘ, તે ઘડો પણ નથી કે મેઘ એટલે વાદળ પણ નથી, બરાબર છે. તો હવે એટલે શું થાય એનો અર્થ? એનો અર્થ થાય છે ત્રિફળ, જેને આપણે કહીએ છીએ નારિયેળ. એનો અર્થ શું થાય છે? નારિયેળ. એટલે હવે તમે સમજો, તમને ખ્યાલ આવશે. જો વૃક્ષાગ્રવાસી, વૃક્ષની ટોચ ઉપર રહેનારો, નચ પક્ષીરાજ પણ તે પક્ષીરાજ ગરુડ નથી, ત્રિનેત્રધારી નચ શૂલ પાણી ત્રણ આંખો વાળો છે પણ તે ત્રિશુલ ધારણ કરનારો નથી, ત્વગ વસ્ત્રધારી નચ સિદ્ધ યોગી ત્યાગ એટલે ભગવા જે વસ્ત્રો છે એવા ધારણ કરનારો છે પણ તે સિદ્ધ, સિદ્ધિ પામેલો યોગી અથવા સિદ્ધ રાજ યોગી નથી. જળ વિભ્રન્ન ઘટો, જળ ધારણ કરનારો છે, જળ ધારણ કરનારો છે પણ તે ઘડો, ઘડો કે મેઘ નથી, બરાબર. એ શું છે? શ્રીફળ છે, એ નારિયેળ છે. મિત્રો, પછી હવે જો એના પછીનું જે આવે છે, હવે બીજી તમે પ્રહેલિકા જોઈએ આપણે. નર નારી સમ ઉત્પન્ના, શું કહે છે?
नर नारी सम उत्पन्ना सह स्त्री देह विवर्जिता अमुखी कुरुते शब्दम जात मात्रा विनश्यति। कहवा मागे छे आ फरी पाछो जो नर नारी सम उत्पन्ना नर अने नारी माथी उत्पन्न थयेलो ध्यान राखजो नर अने नारी माथी उत्पन्न थयेलो सा स्त्री देह विवर्जिता स्त्री शू छे स्त्री नो देह धारण करनारो नर अने नारी माथी उत्पन्न थयेलो स्त्री देह धारण करनारो केवो छे स्त्री देह वाळो छे स्त्री एनुं जे देह छे एनुं शरीर केवुं छे स्त्री जेवुं शरीर छे स्त्री देह विवर्जिता बराबर छे नर अने नारी माथी उत्पन्न थयेलो बराबर केवो छे स्त्री जेवो देह विना एटले स्त्री जेवो छे पण शरीर वगरनो छे शुं कहेवा मांगे छे नर नारी माथी उत्पन्न थयेलो छे स्त्री छे पण शरीर वगरनो छे एने कोई शरीर नथी પણ શું છે સ્ત્રી છે સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી અમુખી તે અમુખી મોઢા વગરનો અમુખી અ એટલે ના અમુખી મોઢા વગરનો તેને મોઢું નથી અમુખી કુરુતે શબ્દમ અમુખી મોઢા વગરનો છે પણ તે શબ્દ બોલે છે શું કરે છે મોઢા વગરનો અમુખી મોઢા વગરનો છે પણ તે શબ્દો ઉચ્ચાર કરે છે જાત માત્રા વિનશ્યતિ જેવો જન્મે છે એવો મૃત્યુ પામે છે જાત માત્રા વિનશ્યતિ બરાબર છે હવે તમને એનું ભાષાંતર કરીને સમજાવું છું સમજો શું કહે છે નર નારી સમુત્પન્ના નર અને નારીમાંથી ઉત્પન્ન થયેલો સમજી ગયા નર અને નારીમાંથી ઉત્પન્ન થયેલો સા સ્ત્રી દેહ વિવર્જિતા સ્ત્રીના દેહ વાળો પણ શરીર વગરનો સ્ત્રી જેવો પણ શરીર વગરનો આપણે શું લખવાનું સ્ત્રી જેવો પણ શરીર વગરનો અમુખી અમુખી એટલે મોઢા વગરનો અમુખી કુરુતે શબ્દમ બરાબર મોઢા વગરનો છે તેમ છતાં તે શબ્દોનું ઉચ્ચાર કરે છે તે બોલે છે જાત માત્રા વિનશ્યતિ જેવો જન્મે છે તેવો નાશ પામે છે તો એને શું કહેવાય બોલો મિત્રો એને શું કહેવાય બોલો મેં તમને એનો જવાબ કહી દીધો છે એને કહેવાય ચૂટકી બરાબર આ નર છે આ માદા છે આ બે ભેગી થાય એટલે શું કહેવાય નર નારીમાંથી ઉત્પન્ન થાય છે તેને મોઢું નથી બરાબર પણ એ અવાજ કરે છે અને જેવી જન્મે છે આમ જન્મીને આમ મરી ગઈ જેવી જન્મે છે એવી તે મૃત્યુ પામે છે એટલે આપણે જે ચપટી વગાડીએ એ ચપટી એનો જવાબ આવે છે પછી મિત્રો બીજું શું છે હવે ત્રીજું આપણે જોઈએ કૃષ્ણમુખી ન મારઝારી શું કહેવા માંગે છે કૃષ્ણમુખી ન મારઝારી દ્વિજીવહા નખ સર્પિણી બરાબર કૃષ્ણમુખી ન મારઝારી દ્વિજીવહા નખ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતી સ પંડિતઃ બહુ મસ્ત કહેવા માંગે છે આમાં બહુ સરળ સીધી સામા આપણને કહેવા માંગ્યું છે કૃષ્ણમુખી તેનું મોઢું કેવું છે કાળું છે કૃષ્ણમુખી એટલે કૃષ્ણ એટલે કાળો બરાબર શું કહેવા માંગે છે કૃષ્ણમુખી ન મારઝારી તે કાળા મોઢાની છે પણ ન મારઝારી તે બિલાડી નથી મારઝારી એટલે બિલાડો મારઝાર એટલે બિલાડો ને મારઝારી એટલે બિલાડી તો કૃષ્ણમુખી ન મારઝારી તે કાળા મોઢાની છે પણ તે બિલાડી નથી દ્વિજીવહા કેટલી જીભ છે તેને બે જીભો છે આપણે જીભ હોય ને મોઢામાં જીભ એવી તેને બે જીભ છે દ્વિજીવહા નત સર્પિણી તે બે જીભ વાળી છે તેને મોઢામાં બે જીભ છે પણ તે સર્પિણી એટલે કે સાપણી કે સાપ નથી બરાબર સાપને પણ ઘણી વાર બે જીભ હોય છે તો બે જીભ વાળી છે પણ તે સર્પિણી એટલે કે સાપણી કે સાપ સાપ નથી પછી શું કહે છે પંચભરતી પંચભરતી ન પાંચાલી તેને કેટલા પતિઓ છે પાંચ પતિઓ છે એ પાંચ પતિઓ વાળી છે એને કેટલા પતિ છે પાંચ પતિ છે પણ તે પાંચાલી નથી બરાબર પાંચાલી એટલે કોણ દ્રૌપદી દ્રૌપદીને કેટલા પતિ હતા પાંચ પતિ હતા પાંચ પતિઓ વાળી છે પણ તે દ્રૌપદી નથી
बराबर छे। पंच भत्री नट पांचाली, पांच पतियों वाली छे पण ते पांचाली नथी। यो जानती स पंडित, जे तेने मर्म जानी जाए छे, जे तेने समझी जाए छे, जे तेने ओळखी जाए छे, तो पंडित भव, ते पंडित बनी जाए छे। पंडित एटले होशियार, चतुर, बुद्धिशाली, एने पंडित कहेवाय संस्कृत में। तो जे तेने जानी जाए छे ते पंडित बनी जाए छे, एटले के होशियार, चतुर अने बुद्धिशाली बनी जाए छे। हवे आपणे तेने पसंद करीशुं मित्रों। जो कृष्ण मुखी नच मारजारी, काळा मोढ़ानी छे पण ते बिलाड़ी नथी, बराबर छे। द्विजीवा नच सर्पिणी, बे जीभ वाली छे पण ते साप के सर्पिणी नथी। पंचभर्त्री नच पांचाली, ते पांच पतियों वाली छे पण ते पांचाली एटले के ते द्रौपदी पण नथी, बराबर छे। यो जानती सह पंडित भवा, जे तेने जाणी जाय छे ते पंडित थई जाय छे, अथवा ते बुद्धिशाळी होशियार ने चतुर थई जाय छे। तो एनो मतलब, एनो जवाब शुं आवशे मित्रो? एनो जवाब आवे छे कलम, आपणी पेन, जे आपणे पेन थी लखीए। पहेला सही पेन आवती, ए सही हमणां आपणे भरीए एटले सही पेन नी नीचे एक स्टील नी अणी आवती अने एनी नीचे लकड़ा नळी अळी आवती। तमे पहेला तमारा जोजो, तमारा माता पिता ने पूछो कि पहेला सही पेन आवती, एमां आपणे सही भरवी पड़ती। अने अत्यारे पण हजी पेन आवे छे अने बहु ओछा लोको वापरे छे, પણ હજી પણ સાઈ પેન આવે છે। તેને આપણે પાંચ પતિ એટલે એને પાંચ આંગળા, આપણે એને પાંચ આંગળા જેને એને પકડવી પડે છે, બરાબર છે। તેનો અર્થ થાય છે કલમ, સાઈ પેન, બરાબર છે મિત્રો। હવે બીજું આપણે કહીએ છીએ, જુઓ નંબર ચાર, દંતહીનમ શિલાભક્ષી, શું કહે છે? દંતહીનમ શિલાભક્ષી, દાંત વગરનો છે પણ પથ્થરો ખાય છે। આ બધું કેવું મસ્ત ગોઠવ્યું છે, દંતહીનમ શિલાભક્ષી, દાંત વગરનો છે પણ પથ્થરો ખાય છે, બરાબર। પછી શું કહે છે? નિર્જીવો બહુભાષક, એમાં જીવ નથી, એ આત્મા નથી, એ કોઈ જીવ નથી, પણ બહુ બોલે છે, બહુ ચપચપ બહુ કરે। નિર્જીવો બહુભાષક, તેમાં જીવ નથી તેમ છતાં તે ઘણું બધું બોલે છે, બહુભાષક। પછી શું કહે છે? ગુણ શ્યુત સમૃદ્ધો અપી, તે કેવો છે? ગુણ અને સમૃદ્ધિથી ગૂંથાયેલો છે, એ કેવો છે? ગુણ અને સમૃદ્ધિ યુક્તથી તે બંને તરફથી આમ 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 ગૂંથાયેલો છે। ગુણસ્યુત, ગુણસ્યુત સમૃદ્ધો અપી, ગુણ અને સમૃદ્ધિથી તે ગૂંથાયેલો છે, બરાબર। પરપાદે ન ગચ્છતિ, પરપાદે ન ગચ્છતિ, પણ તે બીજાના પગમાં તે ચાલે છે, તે પોતાના પગ નથી, એને બીજાના પગમાંથી એને ચાલવું પડે છે। હવે આપણે ભાષાંતર જોઈશું મિત્રો, શું કહે છે? દંતહીનમ શિલાભક્ષી, દાંત વગરનો છે તેમ છતાં તે શું કરે છે? દાંત વગરનો છે તેમ છતાં તે શિલાભક્ષી એટલે કે કાંકરાઓ પથ્થરો ખાય છે। દંતહીનમ શિલાભક્ષી, નિર્જીવો બહુભાષક, તેમાં જીવ નથી તેમ છતાં તે બહુ બોલ બોલ કરે છે, વધારે પડતું તે હંમેશા તે બોલતો જ રહે છે। ગુણસ્યુત સમૃદ્ધો અપી, બરાબર, ગુણ અને નિર્ગુણથી સમૃદ્ધિથી તે ગૂંથાયેલો છે, તે ગુણ અને સમૃદ્ધિથી તે ગૂંથાયેલો છે। પરપાદે ન ગચ્છતિ, બીજાના પગ વડે તે ચાલે છે, તે બીજાના પરપાદે ન એટલે બીજાના, પર એટલે બીજાના, પાદે એટલે પગ, બીજાના પગોમાં તે ચાલે છે। એનો અર્થ થાય મિત્રો, એનો અર્થ થાય છે જૂતા, આપણે જે બૂટ પહેરીએ છીએ, બૂટ, એ બૂટની વાત કરવામાં આવી। તમે બૂટ જો, તમે બૂટ પહેરો, બરાબર, એ તમે બૂટ પહેરો એટલે બૂટ તમે ચાલો એટલે પથ્થરને કાંકરા પર ચાલો, એને દાંત નથી પણ છતાં પથ્થર ખાય છે, બરાબર। પછી નિર્જીવો, એમાં જીવ નથી પણ તો એ ચપ 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 અવાજ કરે છે, બરાબર, બંને દોરી વડે ગૂંથાયેલો, સમૃદ્ધ થયેલો, આમ મસ્ત દોરી બાંધેલી, બૂટ કેવું સરસ મજાનું લાગે, એટલે ગુણ સ્યુત સમૃદ્ધો એટલે ગુણ અને સમૃદ્ધિથી ગૂંથાયેલો છે, બરાબર। પરપાદીને, બીજાના પગમાં તે ચાલે છે, બીજાના પગ વડે તે ચાલે છે, એટલે કે એનો અર્થ થાય છે બૂટ, બરાબર છે। પછી પાંચમું અને છેલ્લું આવે છે મિત્રો, એ આપણે જોઈશું, એમાં પાંચમા એવું કહે છે, કસ્તુરી જાય તે કસ્માત, કો હંતી કરિણામ કુલમ, કિમ કુરિયાતમ કાતરો,
युद्धे मृगादसी पलायनम। बराबर छे मित्रों, आ जे पांचमू जे छे ए पांचमू आपणे आवता पीरियड नी अंदर एटले के नेक्स्ट पीरियड नी अंदर आपणे भणीशुं। नेक्स्ट पीरियड नी अंदर आपणे पांचमू भणी पछी एना स्वाध्याय सुधी आपणे चर्चा करीशुं मित्रों। तो हवे आपणे नेक्स्ट पीरियड नी अंदर आपणे फरी मळीशुं त्यारे प्रहेलिका नंबर 5 આપની સમજણ આપીશું અને એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું મિત્રો। નમસ્કાર।